विद्यार्थी मित्रों आपणे धोरण 9 માં 7મો પાઠ ત્રિકોણનો આપણે જોઈએ છે। આ પાઠમાં આપણે ત્રિકોણનો પરિચય મેળવ્યો અને ત્રિકોણની એકરૂપતાની અલગ અલગ શરતો સમજી ગયા। છેલ્લે બે શરત આપી બા 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 અને કા ક બા। દરેક બાજુ એકરૂપ તો સંગતતા એકરૂપતા, કાટખૂણો કર્ણને બાજુ એકરૂપ તો સંગતતા એકરૂપતા। હવે સ્વાધ્યાય 7.3 નો એક દાખલો આપણે ગણલો છે, બીજો દાખલો આ વિડિયોમાં એક અને ત્રણ દાખલા બે ગણા છે, રાઈટ। ચાલો સ્ટાર્ટ કરીએ। ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીબીસી, એબીસી અને ત્રિકોણ ડીબીસી એ સમાન પાયા બીસી પર આવેલા બે સમદ્વિબાજુ ત્રિકોણ છે। ચાલો એડી ને લંબાવતા પી માં છેદે છે, પી માં છેદે છે, સાબિત કરો કે આ। ચાલો સ્ટાર્ટ કરું સાબિતી, સાબિતી। ચાલો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીબીસી એ સમાન પાયા પર, સમાન પાયા બીસી પર આવેલ આવેલ સમદ્વિબાજુ ત્રિકોણ છે, સમદ્વિબાજુ ત્રિકોણ છે। વિદ્યાર્થી મિત્રો આ પાયો હોય ને તો પાયો સરખો નહીં બને, બે બાકીની સરખી, એટલે કે માટે એબી બરાબર એસી, એટલે એબી બરાબર એસી। સેકન્ડ પોઈન્ટ બીડી બરાબર સીડી, એટલે આને આ એકરૂપ અને આને આ એકરૂપ, સમદ્વિબાજુ। ચાલો હવે હું એક કામ કરી સંગતતા લઉં છું। પહેલું જે મારે સાબિત કરવાનું તો સંગતતા। હવે ત્રિકોણ એબીડી અને ત્રિકોણ એસીડી ની સંગતતા માટે, ની સંગતતા માટે એક વાત ધ્યાનમાં રાખો, જે બે ત્રિકોણને એકરૂપ બતાવવાના હોય એની સંગતતા લેવાની। ચાલો આ સંગતતા એબીડી, ચાલો એબીડી એટલે કયો ત્રિકોણ તો હું બતાવો, આ ત્રિકોણ એબીડી, આ એબીડી અને આ ત્રિકોણ, આરી આ ત્રિકોણ એસીડી। ચાલો હવે જરા જોઈએ કોણ કોણ એકરૂપ, તો નંબર 1 તમે જોઈ લો એબી એકરૂપ એસી, એટલે કે એબી બરાબર એસી। નંબર 2 બીજો મુદ્દો બીડી બરાબર સીડી, ચાલો બીડી બરાબર સીડી। અને નંબર 3 ત્રીજો મુદ્દો એડી બરાબર ડીએ, એક જ રેખાખંડ, એટલે એડી બરાબર ડીએ, એટલે કે માટે એબીડી સંગતતા એસીડી એકરૂપતા થશે। ચાલો એકરૂપતા થશે, કૌંસમાં શરત અને શરત છે બા બા બા। ચાલો સંગતતા એકરૂપતા એટલે બે ત્રિકોણ એકરૂપ, માટે ત્રિકોણ એબીડી ચાલો એકરૂપ ત્રિકોણ એસીડી, આ રીતે આપણું સાબિતી આવશે। પહેલું હવે ત્રિકોણ બદલાવવાના, ત્રિકોણ એબીપી, ચાલો હવે ત્રિકોણ એબીપી, ચાલો અને ત્રિકોણ એસીપી, ચાલો એસીપી ની સંગતતા માટે હવે બતાવું તમને કયો ત્રિકોણ ખરેખર તે, તો એબીપી એટલે આ બાજુનો આ ત્રિકોણ, આ ત્રિકોણ આ એબીપી અને આ સાઈડનો ત્રિકોણ એસીપી, બરાબર। ચાલો હવે એમાં કોણ કોણ એકરૂપ, તો નંબર 1 પહેલો મુદ્દો તમે જોજો, પહેલો સ્ટેપ એબી બરાબર એસી પક્ષમાં આપેલું છે। નંબર 2 ચાલો આ ખૂણો ને આ ખૂણો એકરૂપ, કેમ તમે આ બે ત્રિકોણ એકરૂપ લાવ્યા એટલે સીપી સીટી મુજબ એના અનુરૂપ ખૂણો એકરૂપ, એટલે ખૂણો બીએપી બરાબર ખૂણો સીએપી, ખૂણો સીએપી। ચાલો નંબર 3 ત્રીજો બોલો એપી બરાબર પીએ, ચાલો આ એપી બરાબર પીએ, એટલે કે માટે એબીપી સંગતતા એસીપી એકરૂપતા થશે, એકરૂપતા થશે, કૌંસમાં બાખુબા। ચાલો સંગતતા એકરૂપતા એટલે બે ત્રિકોણ એકરૂપ, માટે ત્રિકોણ એબીપી ચાલો એકરૂપ ત્રિકોણ એસીપી, આ સાબિત થશે। એટલે આ બીજો મુદ્દો આપણા આગળ દાખલો બીજો, ત્રિકોણ એબીસી ની બાજુઓ એબી અને બીસી ની મધ્યગા એમ અને અહીં પીએન છે, અને એબી અને પીક્યુ એકરૂપ અને બીસી અને ક્યુઆર એકરૂપ છે। ચાલો હું લઈ સાબિતી, ચાલો સાબિતી, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માં એએમ અને પીએન મધ્યગા છે, મધ્યગા છે, કૌંસમાં પક્ષ। હવે કાળજી રાખજો કે તમને એબી
बराबर PQ આપેલું છે AB બરાબર PQ ચાલો BC બરાબર QR એ પણ આપેલું છે અને AM બરાબર PN એ પણ પક્ષમાં આપેલું છે આટલી ત્રણ વસ્તુ આપી છે ચાલો હવે હું એક કામ કરીશ મારે આ બે ત્રિકોણ એકરૂપ લાવવા છે જે લાવવાના તેની સંગતતા લઈ હવે ચાલો ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN ની સંગતતા માટે ની સંગતતા માટે નંબર 1 ABM એટલે આર્ય આ ત્રિકોણ આર્ય અને આ બાજુનો આ ત્રિકોણ ચલો કોણ કોણ એકરૂપ તો જો AB અને PQ અનુરૂપ બાજુ એટલે AB બરાબર PQ નંબર 2 બીજો મુદ્દો ચલો હવે તમે જોજો બરાબર બીજો મુદ્દો મને મધ્યગા આપેલ છે AM અને બોલો કોણ PN એટલે AM બરાબર PN AM બરાબર PN એવી પક્ષમાં આપેલું છે મને પક્ષમાં હવે સમજો આ BM બરાબર QN થાય કેવી રીતે હું તમને સમજાવું નંબર 3 BM બરાબર QN કેવી રીતે તો જરા જો BC બરાબર QR પક્ષમાં આપેલું BC બરાબર QR હવે આ મધ્યગા એટલે કે BM બરાબર 1/2 BC ચાલો એક પ્રમાણે QN આ QN બરાબર 1/2 QR એટલે વધના પરના કેન્સલ એટલે BC બરાબર QR હવે BC બરાબર QR એટલે આ 10 તો આ 5 આ બી 10 તો આ 5 એટલે BM બરાબર QN જોઈ લો એટલે બાજુ બાજુ અને બાજુ માટે ABM સંગતતા PQN એકરૂપતા થશે થશે કૌંસમાં બા 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 શરતને આધારે સંગતતા એકરૂપતા એટલે બે ત્રિકોણ એકરૂપ માટે ત્રિકોણ ABM એકરૂપ ત્રિકોણ PQN સાબિત થાય આ બંને પ્રૂફ નંબર 1 થાય હવે મારે લાવવું છે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR આ લાવવાનું છે તો સંગતતા હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR ની સંગતતા માટે નંબર 1 ચાલો હવે ABC ને PQR આખો ત્રિકોણ એટલે જોઈ લો AB બરાબર PQ નંબર 2 BC બરાબર QR AB પક્ષમાં આપેલું હવે ત્રીજો મુદ્દો તમે જોઈ શકો આગળથી કે આ બંને ત્રિકોણ એકરૂપ આવ્યા એટલે તમારો આ ખૂણો અને આ ખૂણો બંને એકરૂપ આવે બંને એકરૂપ આવશે બરાબર હવે તમે જોઈ શકો કે આ ખૂણો અને આ ખૂણો બી એકરૂપ થવાનો કેમ બે ત્રિકોણ એકરૂપ એટલે હું નંબર 3 લખું આ બી એટલે ABC ખૂણો ABC એકરૂપ ખૂણો PQR ચલો ખૂણો PQR જરા જોઈ લો બાજુ ખૂણો અને આ બાજુ આખો એટલે માટે ABC સંગતતા PQR એકરૂપતા થશે કૌંસમાં બા ખૂબા ચાલો સંગતતા એકરૂપતા એટલે બે ત્રિકોણ એકરૂપ માટે ત્રિકોણ ABC ચાલો એકરૂપ ત્રિકોણ PQR આ રીતે સાબિત થશે વિદ્યાર્થી મિત્રો આ 7 પોઈન્ટ આપણો સ્વાધ્યાય 3 ચાલે છે અને હજુ દાખલો ગણીને પછી છેલ્લો ટોપિક સ્ટાર્ટ થશે